राजकोट અને સૌરાષ્ટ્ર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા વાલીઓને બેફામ રીતે લૂંટવામાં આવી રહ્યા છે। નમસ્તે દર્શક મિત્રો, મિત્રો અત્યારે હું આવી ચૂક્યો છું એફઆરસી કચેરી, જ્યાં એનએસયુઆઈ સંસ્થા દ્વારા ફીમાં, સ્કૂલો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યાંથી સીધા દ્રશ્યો આપને બતાવીશું, જે ફીમાં વધારો કરવામાં આવ્યો છે એના દ્વારા વિરોધ કરવામાં આવેલો છે। રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે ચોકસી, જે એફઆરસી છે કે ફી રેગ્યુલેશન્સ કમિટી, કે જે રાજ્યની તમામ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ છે એની ફી નિયંત્રણ કરવાની હોય, એના બદલામાં ઉલટું કામ થઈ રહ્યું છે। એફઆરસી એ ફી વધારતી જાય છે અને ક્યાંક ને ક્યાંક આમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું કામ કરી રહી છે। એના વિરોધમાં આજે અમે એફઆરસી કમિટી સમક્ષ રજૂઆત કરવા આવ્યા છે કે આજે ફી વધારો કરવામાં આવ્યો છે અથવા તો ફી વધારો પેન્ડિંગ છે એ પાછો ખેંચવાનો। મારું નામ પૂજા હિંગુ છે, અમે સેન્ટ મેરી સ્કૂલ તરફથી બધા પેરેન્ટ્સો આવેલા છીએ, જે સેન્ટ મેરી સ્કૂલે અચાનક 30% ફીમાં વધારો કરેલો છે, જે કોઈ ભી વર્ગ હોય, મધ્યમ હોય કે કોઈ ભી હોય, એકી સાથે આવી રીતના વધારો કરી અને ઉગરાવી ન શકે અને કોઈ પણ કારણે પેરેન્ટ્સ આવી રીતના પોઝિશનમાં ભરી ભી ન શકે, બરાબર છે। એ લોકોએ એક મહિનો અગાઉ શું એક વીક અગાઉ ભી અમને નોટિસ નથી આપેલી કે આટલો ફી વધારો છે, એટલે અમે સ્કૂલે ભી આ રીતે અરજી આપેલી છે અને એફઆરસીની ઓફિસે ભી અમે આવેલા છીએ કે આ ફી વધારો અહીંથી જ શાંતિથી પાછો ખેંચી લે, કારણ કે કોઈ ભી વર્ગ ફી ભરવા માટે અત્યારે એવો કેપેબલ જ નથી। આ કોરોનાની પોઝિશન પછી અને આટલી ફી હોવી જ ન જોઈએ। કોન્વેન્ટ સ્કૂલ છે, કોઈ પ્રાઇવેટ સ્કૂલ નથી કે કોઈ પ્રાઇવેટ સ્કૂલ જેવી ફેસિલિટી નથી। કોન્વેન્ટના નીતિ નિયમ અનુસાર દર વર્ષે જે 1000-1200 ફીનો ઘટાડો થવો જોઈએ, એની બદલે એ લોકોએ ફી વધારો કરે છે, બે વાર કરેલો છે, આ ત્રીજી વાર 30% ડાયરેક્ટ વધારો જીકેલો છે, એવી ચોખ્ખા શબ્દમાં અમે કહી શકીએ આ વધારો એમનો જીકેલો, એમને પાછો લેવો પડે, એ એફઆરસીની ઓફિસે અમે નિવેદન કરવા માટે આવેલા છીએ। 30% જે ફીનો વધારો છે આપને કેવો લાગે છે? બહુ જ લાગે છે એક જાતનો, કારણ કે આટલો ફી વધારો હોવો જ ન જોઈએ, કોઈ પણ વર્ગ હોય આવી રીતના 30% વધારો હોવો જ ન જોઈએ, 30% એક જાતનો બોજ છે અમારી ઉપર। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો, આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો, ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો, મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો, તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો, ક્યારેય અડધામાં સારવાર ન છોડો,